ઝડપી પાડ્યો હતો. નશાનો કારોબાર કરતા ભરૂચની કુખ્યાત ઇમ્તિયાઝ પઠાણે પોતાના સાળા સમીર રાઠોડને વચેટિયા તરીકે રાખી સુરત કીમ ખાતે ગાંજો પહોંચાડવાનો હતો. પોલીસે ઇમ્તિયાઝ અને સુરતના રાજુ નામના ઈસમને ઝડપી પાડવા માટે કવાયત શરૂ કરી હતી. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એચ બી ગોહિલ તેમજ પીએસઆઈ જે પી ચૌહાણ અને આર એ ચૌહાણ સાથેની ટીમ શહેરના સુરતી ભાગોળથી ઉમરવાડા રોડ ઉપર નાઇટ પેટ્રોલિંગમાં ઉમરવાડા તરફ જતી હુન્ડાઈ વર્ના કારમાં ઉમરવાડા રોડ ઉપર આવેલ ફ્રેશ પાર્ક સોસાયટીમાં રહેતો સમીર મજીદ રાઠોડને 4.94 લાખનો 49,410 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો અને 5 લાખની કાર અને મોબાઈલ અને રોકડ મળી કુલ રૂપિયા 10.6 લાખનો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો, જેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા 4 દિવસના રિમાન્ડ મળતા વધુ તપાસ એસઓજી પોલીસે શરૂ કરી હતી. ત્યારે ઝડપાયેલ સમીર રાઠોડ તેના નશાનો કારોબાર કરતા બનેવીએ ઇમ્તિયાઝ ઉર્ફ રાજન અબ્દુલ હક પઠાણે આ ગાંજાનો જથ્થો ભરેલ વરના કાર આપી હતી. આ કાર લઈને સુરતના કીમ ખાતે રાજુ નામના ઈસમને આપવાનો હતો. અગાઉ એનડીપીએસ એક્ટમાં ઝડપાયેલ ઇમ્તિયાઝ ઉર્ફ રાજન અબ્દુલ હક પઠાણ 8 મહિના પૂર્વે જ જેલમાંથી મુક્ત થયો હતો અને પુનઃ નશાનો કારોબારમાં સક્રિય બની પોતાના સાળાને પણ સાથે રાખી કારોબાર ચલાવતો હતો. ભરૂચ પોલીસ અંકલેશ્વર ડિવિઝન પોલીસ દ્વારા વિસ્તારમાં ડ્રગ્સની બદીને નાબૂદ થાય તથા તેને સાથે સંકળાયેલા લોકોની ઉપર કડક એક્શન થાય એનોએ ખૂબ કડક વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. એ દરમિયાન ખૂબ જ કડક વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ ગેસ ગુજરાત ગેસ કંપની પાસે એક હ્યુન્ડાઈ વર્ના ગાડી મળી આવતા તેનું સઘન ચેકિંગ કરવામાં આવતા તેમાંથી લગભગ 4,94,000 જેટલો મુદ્દામાલનો ગાંજો ભરેલી થેલા મળી આવેલ. તેની પૂછપરછ કરતા તે પણ ભરૂચથી લાવી અને ઉમરવાડા બાજુ જતા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવવામાં આવેલ છે. અગત્યની વાત એ છે કે એમાં જે આરોપી જે છે જે વોન્ટેડ છે હાલમાં ઇમ્તિયાઝ ઉર્ફે રાજન એ અગાઉ પણ એનડીપીએસના ગુનામાં સંકળાયેલો છે અને આ પ્રકારના હેબિચ્યુઅલ ઓફેન્ડર કે જે ડ્રગ્સ અને ગાંજાના ગુનાઓ સાથે સંકળાયેલ છે તેને ડિટેક્ટ કરવામાં અને એની ઉપર કડક કાર્યવાહી કરવામાં ભરૂચ પોલીસને સફળતા મળેલ છે. સર, આ ઝડપાયેલ આરોપી ઇમ્તિયાઝના સંબંધમાં શું થાય છે અને એ કઈ રીતે એના માટે સ્પેશિયલ ખેપિયા તરીકેની ભૂમિકા હતી કે ભાઈ પોતે પણ વિશ્વાસ આવતો હતો? એ હાલમાં ઇમ્તિયાઝ છે મળી આવેલ નથી, પરંતુ એ બાબતની પોલીસની પ્રાથમિક તપાસ ચાલુમાં છે અને વધારે આગળની તપાસમાં વધારે એ ફળીભૂત થશે.